हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चर ની અંદર આપણે વાતાવરણીય વક્રીભવનને કારણે ઉદ્ભવતી ઘટનાઓ એટલે કે તારાનું ટમટમવું અને એની સાથે સાથે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ ઘટનાનો અભ્યાસ કર્યો અને સાથે સાથે આપણે પ્રકાશનું પ્રકિરણન એટલે શું એ ઘટનાનો અભ્યાસ કરેલો। હવે પ્રકાશનું પ્રકિરણન છે ની અંદર આપણે એવું કંઈક શીખ્યા હતા કે વાતાવરણમાં રહેલા જે નાના નાના કણો છે, ધૂળ માટીના રજકણો છે, ધુમાડો છે, ભેજની બૂંદો છે કે હવાના અણુઓ છે, એના દ્વારા પ્રકાશના જે વિખેરણની ઘટના થાય છે એને આપણે પ્રકાશનું પ્રકિરણન કહીએ છીએ। બરાબર, આ આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે એવું શીખ્યા હતા કે ઓછી તરંગલંબાઈ વાળા પ્રકાશ છે એનું પ્રકિરણન વધુ સક્ષમ રીતે થાય છે, જ્યારે વધુ તરંગ લંબાઈ વાળા પ્રકાશ હોય છે તો એનું પ્રકિરણન વાતાવરણના કારણે ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે। અને ત્યાં આપણે એવી પણ ચર્ચા કરી હતી કે ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે એટલે એનું પ્રકિરણન વધારે થાય છે, જ્યારે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોય છે પરિણામે એનું એના પ્રકાર લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન પ્રમાણમાં ઓછું થાય છે। આટલી બાબતોની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી। આજના લેક્ચરમાં આપણે ભણવાના છે એ જે પ્રકાશનું પ્રકિરણન છે એના કારણે ઉદ્ભવતી ઘટનાઓ। તો પ્રકાશના પ્રકિરણનને કારણે સૌથી પહેલી ઘટના જે આપણે ભણવાની છે એ છે ટિન્ડલ અસર। બરાબર, ઓલરેડી તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો, પરંતુ ત્યાં કલીલ દ્રાવણમાં જે ટિન્ડલ અસર જોવા મળે છે એની આપણે ચર્ચા કરેલી। અહીંયા આગળ આપણે જે વાત કરવાની છે એ પ્રકાશીય અને કુદરતી રીતે વાતાવરણના કારણે વાતાવરણમાં જે પ્રકાશનું પ્રકિરણન થાય છે એના કારણે ઉદ્ભવતી ટિન્ડલ અસરની આપણે અહીંયા ચર્ચા કરશું, કેવી રીતે ઉદ્ભવે છે એની વાત કરશું। અને પછી બીજો મુદ્દો છે એ સ્વચ્છ આકાશનો ભૂરો અથવા તો વાદળી રંગ, એટલે કે સ્વચ્છ આકાશ આપણને વાદળી રંગનું શા માટે દેખાય છે એને સમજવાનો પ્રયત્ન કરશું। પછી તમે જોયું હશે તો ભયદર્શક સિગ્નલો જે હોય છે, એટલે કે આપણે જ્યારે ટ્રાફિકમાં જતા હોઈએ છીએ તો જે ભયદર્શક સિગ્નલ હોય છે એ બધાનો રંગ લાલ હોય છે, શા માટે એને લાલ રંગના જ રાખવામાં આવે છે। અને છેલ્લે લાસ્ટમાં ચર્ચા આપણે કરવાની છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે, જ્યારે સૂર્યોદય થાય ત્યારે અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્ય રાતા રંગનો શા માટે દેખાય છે, આટલી બાબતોની ચર્ચા કરીયા છે એટલે આપણો આ ચેપ્ટર પણ અહીં આગળ પૂરું થશે। બરાબર, તો ટાઈમ નહીં બગાડીએ શરૂઆત કરીએ। સૌથી પહેલો મુદ્દો આજે આજનો આપણો છે એ છે ટિન્ડલ અસર। ટિન્ડલ અસર છે એ 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે। બરાબર, એટલે એ રીતે એને તૈયાર કરવાનો છે, મુદ્દાઓ શક્ય છે જ્યાં સુધી હું પૂરેપૂરા લખવાનો પ્રયત્ન કરીશ, કદાચ જો અધૂરા રહી જાય તો તમારે ટેક્સ્ટબુકમાંથી એને તૈયાર કરવાના રહેશે, બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ મારે તમને 3 થી 4 પોઈન્ટ્સ છે આજે પૂરા કરાવવાના છે। તો ટિન્ડલ અસરની અંદર જો આપણો કન્સેપ્ટ કયો છે યાદ રાખવાનું છે, જ્યારે આ ઘટનાઓને આપણે ભણીએ છીએ એટલે જ મેં કંઈક એવું આયોજન કરેલું છે કે મેં તમને ટિન્ડ પ્રકિરણ લાસ્ટ લેક્ચરમાં ભણેલું, એ પ્રકિરણને જો તમે ભણેલા હશો તો આજના લેક્ચરને ભણવામાં તમને સરળતા રહેશે। બરાબર, એટલે જો કદાચ પ્રકિરણ વિશે યાદ ન હોય તો આજના લેક્ચરની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું, એ લિંક ઉપરથી પાછા તમે લાસ્ટ લેક્ચર છે એને જોઈ લેજો તો તમને પ્રકિરણ છે ભણવામાં સરળતા, સોરી પ્રકિરણ તમે ભણી લેશો તો આ લેક્ચર તમને સરસ રીતે સમજાશે। એટલે જ આપણે પ્રકિરણ પહેલાં ભણ્યું કે તમે પ્રકિરણ છે એને સમજેલા હોય, એકાદી વખત તમે એને વાંચેલું હોય તો તમે આજના લેક્ચરમાં ટિન્ડલ અસરને સરસ રીતે ભણી શકો, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કે ભયદર્શક સિગ્નલનો રંગ હોય કે સૂર્યોદયને સૂર્યાસ્તના સમયે સૂર્યનો રાતો રંગ હોય, આ બધી જ બાબતો ભણવામાં તમને સરળતા રહેશે। ચલો તો શરૂ કરીએ ટિન્ડલ અસર। તો ટિન્ડલ અસરની વાત કરીએ તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, શરૂઆત કરીએ તો વાતાવરણને કારણે ઘટના બને છે, પ્રકિરણના કારણે બને છે। તો વાતાવરણના બંધારણ વિશે વાત કરીએ પહેલા કે પૃથ્વીનું વાતાવરણ છે એ સૂક્ષ્મ કણોનું બનેલું વિષમાંગ મિશ્રણ છે, આપણે એમ કહી શકાય। જુઓ પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું બનેલું કેવું છે, વિષમાંગ મિશ્રણ છે। વિષમાંગ મિશ્રણ વિશે તમે મને ન પૂછતા કેમ કે ઓલરેડી ધોરણ 9 માં તમે મિશ્રણના પ્રકારો ભણ્યા છો, એમાં વિષમાંગ મિશ્રણ આવેલું છે। બરાબર, તો આ જે વિષમાંગ મિશ્રણ છે સૂક્ષ્મ કણોનું બને છે, આ કણો હોય કયા કયા, વાતાવરણમાં કયા કયા કણો છે જેના કારણે આ વિષમાંગ મિશ્રણ તૈયાર થયેલું છે, તો આ કણોની અંદર કોણ હોય છે, એક તો ધુમાડો હોય, સૂક્ષ્મ પાણીની બૂંદો હોય, ધૂળના રજકણો હોય, બરાબર ધૂળના રજકણો નિલંબિત કણો હોય, પછી એની સિવાય હવાના અણુઓ હોય, આ બધી બાબતોનો સમાવેશ થાય।
तो आपणे एम कही शकाय के आ कणोमां अहीं आगळ आपणे जो गणतरी करावीए तो शुं होशे तो के आ कणोमां कई कई वस्तु होशे। नंबर एक आ कणोनी अंदर पहेला सौथी पहेला शुरुआत करीए आ कणोनी अंदर धुमाड़ो बराबर पानीना एटले के पानीना सूक्ष्म बिंदुओ बराबर अथवा तो कहीए के सूक्ष्म पानीना सूक्ष्म पानीना पानीनी बूंदो सूक्ष्म पानीनी बूंदो एनी सिवाय धूळना निलंबित कणो धूळना निलंबित कणो अने हवानी अंदर हवामां जे रहेला जुदा जुदा प्रकारना अणुओ छे एटले के जुदी जुदी वायुओ छे एनी वात छे तो हवाना अणुओ जो आ कणोमां आ बधा आ कणोनी अंदर धुमाड़ो सूक्ष्म पानीनी बूंदो धूळना निलंबित कणो अने हवाना अणुओ आवेला होय छे। आटली वस्तु एनी अंदर छे जेना कारणे जो आ बधी ज वस्तु आ वातावरणनुं बंधारण आपणे दर्शावुं तो जे प्रकाश आपणा सुधी पहोंचे छे वातावरणमां पसार थईने ए आ बधा कणोनी वच्चे थईने आपणा सुधी पहोंचे छे तो एनी साथे आ प्रकाशना जे अथडावानी घटना बनशे एना कारणे जे प्रकाशनुं विखेरण थशे आपणे एक नानकडी याद होय तो नानकडी एक आकृति वातावरणनी बनावीने शीख्या हता के कई रीते प्रकाशमांथी पसार थईने आवतो होय छे केवी रीते प्रकीर्णन थाय छे तो आनी वच्चे थईने प्रकाश आपणा सुधी पहोंचे छे जेना कारणे प्रकीर्णननी घटना उद्भवती होय छे तो प्रकाश एनी अंदर थईने आवे छे तो आपणे सौथी पहेला एनी वात करवी पड़शे तो आपणे एम कहीशुं के ज्यारे प्रकाशनुं किरणपुंज आवा सूक्ष्म कणोने अथड़ाय छे त्यारे प्रकाशनो मार्ग दृश्यमान बने छे तो अहीं आपणे एम कहीशुं के प्रकाश ज्यारे आपणे एम कहीशुं ज्यारे प्रकाशनुं किरणपुंज प्रकाशनुं किरणपुंज आवा सूक्ष्म कणोने अथड़ाय छे सूक्ष्म कणोने अथड़ाय छे त्यारे प्रकाशना किरणनो मार्ग दृश्यमान थाय छे अथवा तो ए आपणने देखाय छे किरणनो मार्ग आपणे जोई शकीए छीए आपणने देखाय छे दृश्यमान थाय छे। जो आ बधी ज बाबतो ऑलरेडी आपणे लास्ट लेक्चरमां आपणे तमने आ चर्चा करेली छे ओके पण शब्दो के कदाच जुदा छे मैं तमने एकदम सादा शब्दोमां त्यारे समजाव्युं हतुं। हवे आ कणोनी साथे प्रकाश अथड़ाय छे तो कणोनी साथे अथड़ायो प्रकाश तो कोई पण वस्तुनी सपाटी उपर प्रकाश अथड़ाय तो त्यांथी एनुं परावर्तन थाय बाकी वात छे तो आ कणो साथे अथड़ाय छे तो त्यांथी प्रकाशनुं परावर्तन थाय सीधी वात छे तो आपणे एम कहीशुं के आ कणो द्वारा परावर्तन पामीने प्रकाश आपणे आपणा सुधी पहोंचे छे तो एम कही शकाय के आ कणो द्वारा परावर्तन पामीने प्रकाश आपणी अपना सुधी पहोंचे छे अपना सुधी पहोंचे छे एटले जे प्रकाश आपणने देखाय छे ए आवा बधा कणो उपरथी परावर्तित थतो 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 आपणे सुधी पहोंचशे। क्लियर ओके हवे कलील कणो जे छे आ जे कलील कणो जे छे એના દ્વારા પ્રકાશની પ્રકિરણની ઘટના છે ઉદ્ભવે છે જેની આપણે ચર્ચા નવમાં ધોરણમાં કરી હતી કે કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણ કઈ રીતે થાય છે બરાબર ને એની આપણે વાત કરેલી તો અહીંયા આગળ આપણે જે વાત છે એ હવાના અંદર રહેલા વાતાવરણની અંદર હવા તો નહીં કહીએ પણ વાતાવરણની અંદર રહેલા જે સૂક્ષ્મ કણો છે એના દ્વારા જે પ્રકાશનું પ્રકિરણની ઘટના થાય છે એના કારણે ટિંડલ અસર ઉદ્ભવે છે તો આમે એમ કહીશું કે આ કલીલ કણો દ્વારા આ કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણના લીધે પ્રકિરણના કારણે લીધે શું ઉદ્ભવે છે ટિંડલ અસર ઉદ્ભવે છે ટિંડલ અસર ઉદ્ભવે છે બરાબર તો હવે આ ટિંડલ અસર ક્યાં જોવા મળે છે તો આપણે એના ઉદાહરણ આપીએ દાખલા તરીકે તમે જોયું હશે કે માની લો કે ખાસ કરીને ધુમાડા વાળો ઓરડો હોય બરાબર રૂમની અંદર ધુમાડા જેવું વાતાવરણ હોય
અને એક નાનકડું છિદ્ર હોય બારીમાં કે બારીની તિરાડ હોય બરાબર થોડી સહેજ જમસ્તી બારી ખુલ્લી હોય અને ત્યાંથી જો સૂર્યપ્રકાશ ધુમાડાયુક્ત ઓરડામાં આવતો હોય તો એ પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે હે ને તો એ જે અસર છે એને ટિન્ડલ અસર કહેવાય સમજાય છે તો આપણે એનું ઉદાહરણ આપી શકીએ કે સૂર્યપ્રકાશ જ્યારે નાના છિદ્ર દ્વારા ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે આપણે એમ કહેશું કે દાખલા તરીકે ઉદાહરણ છે એનું કે દાખલા તરીકે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ જ્યારે નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે બરાબર ને એને આપણે ટિન્ડલ અસર કહી શકીએ આવી જ ટિન્ડલ અસર છે ના ઉદાહરણ કદાચ તમે આ ન જોયું હોય તો તમને બીજા કેટલાક ઉદાહરણ આપું ઉદાહરણ તરીકે તમે સ્કૂલની અંદર ભણતા હોય બેટા તો ઘણી વખત તો તમને સર પ્રોજેક્ટર થ્રુ ભણાવતા હોય બરાબર તો પ્રોજેક્ટર અને તમારી જે સ્ક્રીન હોય તમારું વ્હાઇટ બોર્ડ કે સ્ક્રીન જે હોય એની વચ્ચે જે પ્રકાશનો માર્ગ હોય છે એ આપણને પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય ત્યાંથી આમ પ્રકાશ જતો હોય એની વચ્ચે ઓલા રજકોનો ઉડતા હોય એના કારણે આખો માર્ગ છે સરસ મજાનો આપણે પ્રકાશનો માર્ગ આમ દેખાય હે ને એ પ્રકાશનો માર્ગ દેખાય એ પણ ટિન્ડલ અસર છે સિનેમા હોલની અંદર તમે ફિલ્મ જોવા જાઓ છો તો પાછળથી આપણે બેઠા હોઈએ અને પાછળથી આમ ફિલ્મનું પ્રોજેક્શન થતું હોય ફિલ્મનું પ્રોજેક્શન પાછળથી થતું હોય સ્ક્રીન ઉપર તમને ફિલ્મ દેખાતું હોય તો એ સમયે પણ તમને પ્રકાશનો માર્ગ થોડા ઘણા અંશે દ્રશ્યમાન દેખાય છે એ પણ એક પ્રકારની ટિન્ડલ અસર છે તો ટૂંકમાં આ ધુમાડાયુક્ત ઓરડામાં પણ કંઈક એવી જ વસ્તુ થઈ તો એ ટિન્ડલ અસર છે શેના કારણે ઉદ્ભવે છે વાતાવરણમાં રહેલા જે સૂક્ષ્મ કણો છે એના દ્વારા પ્રકાશનું પ્રકિરણ થાય છે અને પરિણામે આ અસર ઉદ્ભવતી હોય છે હવે આની સિવાય આ અસર બીજે ક્યાં ઉદ્ભવે તો ગાઢ જંગલમાં પણ આ અસર જોવા મળે તો આપણે બીજું ઉદાહરણ લઈએ તો એમ કહી શકાય કે ગાઢ જંગલમાં તો જંગલમાં તમે ક્યારે ગયા હોય તો ગાઢ જંગલની અંદર જ્યારે બાહ્ય જેનું સૂર્યપ્રકાશ જ્યારે બાહ્ય આવરણમાંથી પસાર થાય જંગલમાં જ્યારે સૂર્યપ્રકાશ બાહ્ય આવરણમાંથી પસાર થાય આવરણમાંથી પસાર થાય ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે હવે આ જે ટિન્ડલ અસર દેખાય કેવી હોય છે એની તમને હું વાત કરું આ તમે ઘણા ફિલ્મોમાં જોયો છે આ ટિન્ડલ અસર ને બરાબર તો આ ટિન્ડલ અસર જોઈ શકાય છે જે શેના કારણે થાય છે પહેલા લખી લઈએ જે વાતાવરણમાં રહેલી પાણીની સૂક્ષ્મ બૂંદો વડે થાય છે ટિન્ડલ અસર ઉદ્ભવે છે તમે એવું જોયું હશે જો વાતાવરણ તમે ક્યારે પેલામાં જંગલમાં ગયા હોય મોટા મોટા વૃક્ષો હોય તો વૃક્ષોની વચ્ચેથી જે સૂર્યપ્રકાશ આવતો હોય એ સૂર્યપ્રકાશ નામ તમને રીતસર એક્ઝેક્ટ આમ પટ્ટા પડતા હોય એવું લાગે છે સૂર્યપ્રકાશના પટ્ટાઓ જોવા મળે અને એને તમે એક લિટરલી તમે એને જોઈ શકો છો એ પટ્ટાઓને તમે જોઈ શકો છો તમારી આંખ એનો અનુભવ કરી શકે છે તો એ ટિન્ડલ અસર છે બરાબર ને તો આ ટિન્ડલ અસર ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે વાહનોમાંથી નીકળતા ધુમાડામાં બરાબર ને જ્યારે કોઈ વાહનની અંદર જો ધુમો જે ઈંધણ છે એનું અપૂરતું દહન થતું હોય અને એમાંથી જો ધુમાડો નીકળતો હોય તો ત્યાં પણ પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બનતો હોય છે એ પણ ટિન્ડલ અસર છે બરાબર એટલે ઘણા બધા ઉદાહરણ આપણને બે ઉદાહરણ આપ્યા છે આપણે સિનેમા હોલનું ઉદાહરણ લીધું પેલું પ્રોજેક્ટરવાળું ઉદાહરણ લીધું બરાબર ધુમાડાયુક્ત ઓરડો ગાઢ જંગલમાં બરાબર પછી વાહનોમાંથી નીકળતા ધુમાડામાં એટલે આ જે ટિન્ડલ અસર છે ટૂંકમાં વાતાવરણમાં રહેલી જે ધૂળ માટીના રજકણો કોઈ પણ કણો જે છે સૂક્ષ્મ કણો જે વાતાવરણમાં રહેલા છે એના દ્વારા એમાં રહેલા સોરી એની અંદર રહેલા જે સૂક્ષ્મ કણો છે એના દ્વારા જ્યારે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય એ ઘટનાને ટિન્ડલ અસર કહેવાય ઓકે હવે
ટિન્ડલ અસર છે એની એક ખાસ અગત્યની બાબતોની વાત કરીએ તો ટિન્ડલ અસર છે એના કારણે કેવા કેવા કલરના પ્રકાશનું ટિન્ડલ અસર છે કયા પ્રકાશનું પ્રકિરણ કેવી રીતે થાય એની ઓલરેડી આપણે વાત કરી હતી કે વાદળી પ્રકાશ છે એની તરંગ લંબાઈ નાની હોય એટલે નાના કણો દ્વારા એનું સક્ષમ રીતે પ્રકિરણ થઈ શકે જ્યારે જો તરંગ લંબાઈ મોટી હોય તો એનું પ્રકિરણ મોટા તરંગ લંબાઈ હોય તો એનું પ્રકિરણ છે મોટા કણો દ્વારા થાય બરાબર પણ જો તરંગ લંબાઈ ખૂબ જ મોટી હોય બરાબર કણો ખૂબ જ મોટા હોય તો એ ત્યાંથી પ્રકિરણ પામતો પ્રકાશ છે એ આપણને સફેદ દેખાતો હોય છે કેવી રીતે સમજાવું દાખલા તરીકે માની લો કે નાનકડો એવું કણ છે આ એક નાનો આ ટપકું એક થોડો મોટો કણ અને આ ખૂબ જ મોટો કણ તો જ્યારે પ્રકાશ છે એની આગળથી પસાર થશે આવી રીતે પ્રકાશ પસાર થશે તો આના ઉપરથી એક જ તરંગ પસાર થશે આના ઉપરથી કદાચ એક કરતાં વધુ તરંગો આના ઉપરથી પસાર થઈ શકશે બરાબર જ્યારે આની ઉપરથી પ્રકાશના બધા જ તરંગો એક સાથે પસાર થશે એટલે સમજવા જેવી વાત છે તો જેમ કણ નાનો એમ એના ઉપરથી પ્રકિરણ પામતો જે પ્રકાશ છે એની પણ સંખ્યા ઘટી જાય કેમ કે જો નાની તરંગ લંબાઈવાળા હોય તો જ એનું પ્રકિરણ ત્યાંથી થઈ શકે અધરવાઇઝ થઈ શકે નહીં એટલે પ્રકાશની તરંગ લંબાઈ પણ એમાં જવાબદાર છે જો પ્રકાશની તરંગ લંબાઈ નાની તો સૂક્ષ્મ કણો છે વાતાવરણમાં રહેલા કણો કેવા હોય છે સૂક્ષ્મ જેને આપણે નરી આંખે જોઈ શકતા પણ નથી એટલા બધા સૂક્ષ્મ હોય છે તો આવા સૂક્ષ્મ કણો દ્વારા એનું પ્રબળ પ્રકિરણ થાય જો કણો મોટા હોય તો એમાંથી માત્ર મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશ છે એનું પ્રકિરણ થશે પણ જો કણો ખૂબ જ મોટા હોય તો બધા જ પ્રકાશનું પ્રકિરણ થાય તો એ ઘટનાને અહીંયા નોંધવી ખૂબ જ જરૂરી છે તો પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ જે છે એ પ્રકિરણ કરતા કણોની કણોના કદ ઉપર આધારિત છે આપણે અહીંયા આગળ જે વાત કરવાની છે શું છે એ આપણે એમ કહેશું પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ પામતા પ્રકાશનો રંગ પ્રકિરણ કરતા કણો પર આધારિત હોય છે પ્રકિરણ પામતા કણો પર આધારિત હોય છે સોરી કણોના કદ પર અહીંયા કણો પર નહીં બેટા પણ કણોના કદ પર આધારિત હોય છે ખાસ યાદ રાખજો કણ નહીં પણ કણના કદ પર એની સાઈઝ કેવડી છે એના ઉપર તો કેવી રીતે કે જો આ જે કણ છે એનું કદ ખૂબ જ નાનું હોય એટલે કે કણો બારીક હોય તો આપણે એમ કહીએ કે કણો છે એ જો બારીક હોય તો ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશ જે હશે કણો જો બારીક હોય તો ઓછી કણો તરંગ લંબાઈ વાળા પ્રકાશ છે એનું પ્રકિરણ થાય એટલે બારીક કણો દ્વારા વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ ચલો આપણે કલર કોડ જોવા પડે એની અંદર જો બારીક કણો હોય તો ત્યાં આગળ વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ ખૂબ જ પ્રબળતાથી થાય માની લો કે એની આગળ જો એક કણ છે એનું કદ મોટું હોય પ્રમાણમાં મોટું કદ હોય તો ત્યાં આગળ લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ થઈ શકે અને જો આ પ્રકિરણ પામતા કણ છે એનું કદ ખૂબ જ મોટું હોય કેવું હોય ખૂબ જ મોટું તો પ્રકિરણ પામતો પ્રકાશ છે એ સફેદ એટલે કે શ્વેત પ્રકાશનું પ્રકિરણ થશે કેમ કે ત્યાંથી બધી જ તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકિરણ થઈ જાય તો પ્રકાશ આપણને કેવો દેખાશે શ્વેત દેખાશે સાથે સાત રંગોનું થાય તો પ્રકાશ સાત રંગોનો બનેલો સાથે સાતનું પ્રકિરણ થાય તો પ્રકાશ આપણને શ્વેત જોવા મળશે આ બાબતને યાદ રાખવાની અહીંયા આગળ તમારો ટિન્ડલ અસરવાળો જે મુદ્દો છે એ પૂરો થાય છે પછીનો જે પોઈન્ટ આપણો આવે છે હવે એની વાત કરીએ હવે પછીનો જે આપણે મુદ્દો શીખવાનો છે એ છે સ્વચ્છ આકાશનો વાદળી રંગ બરાબર હવે પછીનો મુદ્દો છે સ્વચ્છ આકાશનો વાદળી અથવા તો ભૂરો રંગ તો સ્વચ્છ આકાશ છે ભૂરા રંગનો અથવા તો વાદળી રંગનું કેમ દેખાય છે હવે મેઇન વસ્તુ પહેલા એને સમજી લઈએ પછી આપણે લખશું તો વાતાવરણમાં હવાના જે અણુઓ અને બીજા કણો જે આવેલા છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા ખૂબ જ નાના હોય છે એનું સાઈઝ ખૂબ નાની હોય છે એનું પરિમાણ ખૂબ જ નાનું હોય છે પરિણામે શું થશે કે પ્રકાશ જ્યારે આ નાના નાના કણોમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે તો એનું કદ નાનું છે એટલે થાય શું નાની તરંગ લંબાઈવાળા જે પ્રકાશ હશે એનું એ પ્રબળ રીતે પ્રકિરણ કરશે પણ મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકિરણ કરી શકે નહીં હવે સમજો હું જે કહું છું
એના જવાબ ત્યાં બેઠા બેઠા આપજો બરાબર સમજો તો નાની તરંગ લંબાઈ વાળો પ્રકાશ એટલે કોણ અહીંયા જમણા આપણે વાત કરી વાદળી સમજજો બરાબર હવે પ્રકાશ ઉપરથી આપણા તરફ આપાત થાય છે વાતાવરણમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે તો આ સમય દરમિયાન જ્યારે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થશે તો હવે એના વાતાવરણના કણો કેવા છે ખૂબ જ બારીક બારીક કણો હોય તો એની સાથે કયા પ્રકાશ અથડાશે એની સાથે પ્રકિરણ કોનું થઈ શકે વાદળી રંગના પ્રકાશનું તો એક કણો છે એના ઉપર આપાત કયો પ્રકાશ થયો વાદળી પ્રકાશ ઓકે ચલો તો ત્યાંથી હવે ત્યાં વાદળી પ્રકાશ જ આપાત થતો હોય તો ત્યાંથી પરાવર્તિત થતા પ્રકાશનો રંગ કયો હોય વાદળી જ હોય તો ત્યાંથી આપણી આંખમાં પ્રવેશે રંગ કયો હોય વાદળી હોય બરાબર તો એ આકાશ આપણને કેવું દેખાય વાદળી દેખાય ટૂંકમાં વસ્તુમાંથી જે પ્રકાશ જે રંગનો આપણી આંખમાં પ્રવેશે વસ્તુ આપણને એવી દેખાવાની છે તો ઘટના એવી બને છે કે ખૂબ સૂક્ષ્મ કણોની સાથે પ્રકિરણ થાય છે એટલે વાદળી રંગનું આપણને આકાશ દેખાય છે કલ્પના કરો કે વાતાવરણ જ ન હોય તો વાતાવરણ જ ન હોય તો તો અહીંયા કોઈ એવા સૂક્ષ્મ કણો હોવાના જ નથી ધૂળ માટીના રજકણો હોવાની કોઈ જ વસ્તુ ના હોય સમજો વાતાવરણ જ નથી તો તો શું થાય તો વાતાવરણના અભાવે પ્રકાશનું પ્રકિરણ થાય નહીં અને જો પ્રકાશનું પ્રકિરણ ન થાય બેટા તો આકાશ આપણને કાળું દેખાય ઉદાહરણ આપું તમને જો કોઈ પ્લેનની મુસાફરી કરી હોય અને પ્લેન જો ખૂબ જ હાઈટ ઉપર ઉડતું હોય બરાબર ત્યારે જો ઉપર જોવામાં આવે તો આકાશ કાળું દેખાશે શા માટે કેમ કે હાઈટ ઉપર વાતાવરણ જેમ ઉપર જઈએ એમ આ કણો છે એની સંખ્યા ઘટતી જાય અને ઉપર તમે જોશો તો ત્યાં વાતાવરણ ન હોય એ બાજુ તમે જુઓ તો તમને આકાશ કાળું દેખાશે ખૂબ જ ઊંચાઈ ઉપર ઉડતા જે પક્ષીઓ છે એને વાતાવરણ કાળું દેખાય છે સોરી આકાશ કાળું દેખાશે ખરેખર એનો કોઈ રંગ હોતો નથી પરંતુ એ ભૂરૂષના કારણે દેખાય છે એમાંથી પ્રકિરણ પામતા વાદળી રંગના પ્રકાશના કારણે આપણને વાદળી અથવા તો ભૂરા રંગનું દેખાય છે ચલો મુદ્દા નોંધી લઈએ તો અહીંયા આગળ આપણે એમ કહેશું કે વાતાવરણમાં હવાના અણુ અને બીજા કણો જે રહેલા છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું પરિમાણ ધરાવે છે તો આપણે એમ કહેશું કે વાતાવરણમાં રહેલા કોણ કોણ રહેલું છે ત્યાં આગળ હવાના અણુ અને બીજા કણો તમે કહેશો હવાના અણુઓ અને બીજા કણો હવાના અણુઓ અને બીજા કણો એ દ્રશ્ય પ્રકાશ કરતા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા કહેશો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું પરિમાણ ધરાવે છે પરિમાણ માને કદ બરાબર પરિમાણ ધરાવે છે ચલો આ એક વાત થઈ ગઈ જેના કારણે શું થશે હવે પરિમાણ ખૂબ જ નાનું છે તો જેથી મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશ કરતા નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ અસરકારક રીતે થાય તો એમ કહેશું કે જેથી મોટી તરંગ લંબાઈ વાળા પ્રકાશ કરતા નાની તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ વધુ સક્ષમ રીતે થાય છે અસરકારક રીતે વધુ અસરકારક રીતે ટેક્સ્ટબુકમાં આવો શબ્દ છે એટલે આપણે અસરકારક જ લખીએ અસરકારક રીતે થાય છે રેડી ખૂબ જ અસરકારક રીતે કોનું પ્રકિરણ થશે નાની તરંગ લંબાઈ વાળાનું હવે તો પ્રકાશ જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે નાની તરંગ લંબાઈ કોની વાદળી રંગની તો કોનું પ્રકિરણ વધારે થાય છે વાદળી રંગનું પ્રકિરણ વધારે થાય છે તો અમે કહેશું કે પ્રકાશ જ્યારે વાતાવરણમાંથી પસાર થાય ત્યારે વાદળી રંગના પ્રકાશનું વધુ પ્રકિરણ થાય છે હવે વધુ પ્રકિરણ થાય છે તો ત્યાંથી ટૂંકમાં પરાવર્તિત કયો પ્રકાશ થયો વાદળી તો આપણી આંખમાં કયો રંગ પ્રવેશે છે વાદળી ને પરિણામે આકાશ આપણને કેવું દેખાશે વાદળી તો જેથી ભૂરો રંગ કે વાદળી રંગ આપણી આંખમાં પ્રવેશે છે તો આમ કહીશું જેથી વાદળી
બે શબ્દો આપણે વાપરશું આગળ. વાદળી કૌંસમાં લખીએ ભૂરો રંગ આપણી આંખમાં પ્રવેશે છે, જેથી પ્રવેશે છે, જેથી આપણે આગળ લખશું કે જેથી આકાશ આપણને ભૂરા અથવા તો વાદળી રંગનું દેખાય છે. જો વાતાવરણ ન હોય તો પ્રકિરણ થઈ શકે નહીં, બરાબર ને? આપણે અગાઉ વાત કરી તે મુજબ તો વાતાવરણની હાજરી છે એટલા માટે પ્રકિરણ થઈ શકે છે અસરકારક રીતે. તો આ સ્વચ્છ આકાશ છે એ ભૂરા રંગનું શા માટે દેખાય છે એની આપણે વાત કરી. પછીનો જે મુદ્દો છે એની બાજુમાં તરત જ એની સાથે જ આપતો જોડાયેલો મુદ્દો છે. ટેક્સ્ટ બુકમાં એને જુદો નથી પાડ્યો, અલગ મુદ્દો નથી પાડ્યો, પણ આપણે એને અલગ મુદ્દા તરીકે લઈશું. અને એ મુદ્દો છે તમારો સ્વચ્છ આકાશનો, સોરી સ્વચ્છ આકાશનો રંગ તો થઈ ગયો, ભયદર્શક સિગ્નલનો રંગ લાલ. બરાબર, હવે પછીનો મુદ્દો છે એ કોણ છે? તો કે ભયદર્શક સિગ્નલનો રંગ લાલ છે. ભયદર્શક સિગ્નલો હોય છે એનો રંગ લાલ જ શા માટે એને આપણે સમજી લઈએ. બરાબર, નાના પડવા મુદ્દો છે પણ હું તમને સમજાવી દઉં છું પહેલા. તો જો આપણે અહીંયા વાત કરી હતી, આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, આ મુદ્દો તમને આવડશે એટલે બધું જ આવડશે. શું વાત બને છે કે જ્યારે બારીક કણો છે, કણો જો બારીક હોય તો પ્રકિરણ કોનું વધારે થાય? વાદળીનું. બરાબર, અને લાલનું પ્રકિરણ કેવું થાય છે? ઓછું. તો જે ભયદર્શક આપણે ટ્રાફિક સિગ્નલની જ વાત કરીએ એમાં પેલી સ્ટોપ લાઇટ છે લાલ કલરની હોય છે. આગળ તમે ઘણી વખત રસ્તા ઉપર જતા હોય પોતાનું વાહન લઈને, કાર કે બાઇક લઈને, તો આગળ તમે જુઓ તો રાત્રે આપણે મુસાફરી કરતા હોઈએ તો આગળ ખૂબ દૂર કોઈ વાહન જતું હોય, બરાબર, એ વાહન આપણને ના દેખાતું હોય એટલું દૂર હોય, છતાં એની પાછળની પેલી સ્ટોપ લાઇટ જે લાલ કલરની છે એ આપણને દેખાતી છે. રસ્તા ઉપર તમે ચાલ્યા જતા હોય અને તમે દૂરથી જોશો તો આગળ ભયદર્શક જો કોઈ સિગ્નલ હોય, એટલે કે આગળ વળાંક છે તો વળાંકનો સિમ્બોલ દોરેલો હોય રેડ કલરથી, એ તરત જ આપણી નજરમાં આવશે. બરાબર ને? એમ્બ્યુલન્સ ઉપર તમે જુઓ લાલ અક્ષરથી એમ્બ્યુલન્સ લખેલું હોય છે. શા માટે? કેમ કે એ તરત જ આપણને દેખાય છે. કેમ એવું થાય છે? કારણ અહીંયા જ છુપાયેલું છે કે વાદળીને એવા જે રંગો છે એનું પ્રકિરણ સૌથી વધુ થાય છે, જ્યારે સૌથી ઓછું પ્રકિરણ કોનું થાય? લાલ રંગના પ્રકાશનું. એટલે એનું પ્રકિરણ થતું નથી, બરાબર, એ અથડાતો ક્યાંય નથી, એટલે એ ઝડપથી આપણા સુધી પહોંચે છે. અને પ્રકિરણ ન થતું હોવાને કારણે એ પ્રકાશને આપણે દૂર સુધી જોઈ શકીએ છીએ. સમજાય છે? પ્રકિરણ થતું નથી અને એટલા માટે દૂર સુધી દ્રશ્યમાન થાય છે. એટલા માટે ભયદર્શક સિગ્નલનો રંગ કેવો રાખવામાં આવે છે? લાલ રાખવામાં આવે છે. તો આપણે એમ કહેશું અહીંયા આગળ જો ટૂંકમાં વાત કરવી હોય તો આપણે એમ કહેશું કે વાતાવરણના કણોને લીધે લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ ઓછું થાય છે, જેથી તે દૂર સુધી દૃશ્યમાન રહે છે માટે ભયદર્શક સિગ્નલનો રંગ લાલ રાખવામાં આવે છે. નાનકડો કન્સેપ્ટ હતો વચ્ચે, એટલે આપણે એની પણ ચર્ચા કરી દીધી. હવે નેક્સ્ટ એના પછી જે આવે છે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્ય છે એનો રંગ. બરાબર, તો અહીંયા આગળ લઈ લઈએ નાનકડોનો બીજો મુદ્દો છે. અહીંયા આપણે એમ કહીશું સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યનો રંગ. ચલો એને સમજીએ. બરાબર, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યના રંગને સમજવાનો પ્રયત્ન કરીએ. એક પહેલા આપણે સામાન્ય રીતે સમજી લઈએ તો જ્યારે સૂર્યોદય થાય સૂર્ય ક્ષિતિજ પર હોય અને એનો પ્રકાશ પૃથ્વી પર આવવાનો શરૂ થાય, એટલે તો હવે જોજો પ્રકાશને વાતાવરણમાં પસાર થઈને આપણા સુધી પહોંચવાનો છે. તો અન્ય રંગો જે છે, બીજા વાદળી કે જાંબલી કે જે કોઈ બીજા બધા રંગો છે, એ લાલ કરતા તરંગ લંબાઈ ઓછી ધરાવે છે. આપણે શીખ્યા હતા કે વાદળી કરતા લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ 1.8 ગણી વધુ છે, ઓલમોસ્ટ 2 ગણા જેટલી થઈ ગઈ, 1.8 ગણી એટલે. બરાબર, તો એ પ્રકાશ જ્યારે પસાર થઈને આપણા સુધી પહોંચે તો થાય શું? રેડ કલર એટલે લાલ કલરનો પ્રકાશ જેની તરંગ લંબાઈ વધુ છે એટલે એનું પ્રકિરણ ઓછું થાય, એટલે એ પ્રકાશ ઝડપથી આપણા સુધી પહોંચે.
જ્યારે બીજા બધા જે રંગો છે વાદળી અને બીજા જે કઈ રંગો છે એનું પ્રકિરણ થતા 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 એ આપણી સુધી પહોંચશે તો આપણા સુધી ઝડપથી કોણ પહોંચશે રાતા રંગનો પ્રકાશ એટલે સૂર્ય આપણને કેવો દેખાશે રાતા રંગનો સૂર્યોદયના સમયે સેમ પરિસ્થિતિ સાંજના સમયે હોય છે ક્ષિતિજ પાસે જ્યારે સૂર્ય હોય છે ત્યારે બાકીના રંગો છે એનું પ્રકિરણ વધુ થતું હોય છે વાતાવરણના કણોને કારણે પરિણામે સૂર્યોદય સૂર્યાસ્તના સમયે પણ આપણને સૂર્ય રાતા રંગનો દેખાય છે હા જુઓ કેમ શા માટે એવું થાય તો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ક્ષિતિજથી જે પ્રકાશ આવે છે એને આપણા સુધી પહોંચતા વધુ અંતર કાપવું પડે છે મધ્યાહને વાત કરો બરોબર 12 વાગ્યા હોય બપોરના સૂર્ય ઉપર હોય તો એ સમયે શું થાય છે ત્યારે સૂર્યને પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે છે એટલે પ્રકાશ સૂર્ય આપણને શ્વેત કલરનો દેખાય છે તો આપણે મુદ્દાઓ લખવા હોય તો એમ કહી શકાય કે પ્રકાશને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આપણે એમ કહીએ કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યાસ્તના સમય શું પ્રકાશને આપણા સુધી પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે છે સમયે પ્રકાશ દૂરથી આવે છે જેથી તેને વધુ અંતર કાપવું પડે છે વધુ અંતર કાપવું પડે છે ક્લિયર થયું અહીં આગળ શું થયું છે એના કારણે એને વધુ અંતર કાપવું પડે છે અને બીજી વાત લાલ રંગ છે એનું પ્રકિરણ પણ ઓછું થાય છે જ્યારે અન્યનું વધારે થાય છે આપણે એમ કહીશું આ ઉપરાંત લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ ઓછું થાય છે જ્યારે અન્ય રંગનું પ્રકિરણ વધુ થાય છે બરાબર ને આનું ઓછું થાય છે જ્યારે અન્ય રંગોના પ્રકાશનું પ્રકિરણ વધુ થાય છે જેથી લાલ રંગનો પ્રકાશ આપણા સુધી ઝડપથી પહોંચે છે તો આપણે કહીશું જેથી રાતા રંગનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે માટે સૂર્ય રાતા રંગનો દેખાય છે ઓકે ચલો આની સિવાય વાત કરીએ તો મધ્યાહને જ્યારે સૂર્ય ઉપર હોય છે ત્યારે મધ્યાહને ઓછું અંતર કાપવું પડે છે અને પરિણામે સૂર્ય આપણને કેવો દેખાય છે શ્વેત દેખાય છે જ્યારે મધ્યાહને પ્રકાશને ઓછું અંતર કાપવું પડે છે જો અહીંયા ટૂંકા મુદ્દાઓ લખ્યા છે બોર્ડની મર્યાદાને કારણે એટલે તમે પાછો એ ટેક્સ્ટ બુક પ્રમાણે તૈયાર કરજો ઓછું અંતર કાપવું પડે છે માટે સૂર્ય શ્વેત દેખાય છે રેડી આટલું ક્લિયર થાય છે ઓકે ચલો બેટા બીજી એક અગત્યની વાત અહીંયા આગળ આપણે સૂર્યનો રાતો રંગ છે મુદ્દો પૂરો કર્યો અગત્યની વસ્તુ આ સૂર્ય રાતા રંગનો શા માટે દેખાય છે એના માટે ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ આપી છે તમે વાંચશો ને એટલે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ પછી આ મુદ્દો પાછો ચાલુ થાય છે એટલે પ્રવૃત્તિને તમે વાંચજો એ પ્રવૃત્તિને આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એ કેવી રીતે આપણને સૂર્ય રાતા રંગનો દેખાય છે આખી એક પ્રવૃત્તિ આપી છે એને જરા રીડ કરી લેજો પછી તમારે આ મુદ્દો પછી ચાલુ થશે ઓકે ચલો તો અહીંયા આગળ આ ચેપ્ટર એ પૂરું થાય છે અને આપણો લેક્ચર એ પૂરો થાય છે અગત્યની વસ્તુ કે આ જે પ્રશ્ન છે એની અંદર ટિંડલ અસર છે તો એ 3 માર્કમાં સુધીમાં પૂછી શકાય એવો છે બરાબર બાકી એની અંદર થી એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાવા ઘણા બધા પ્રશ્નો છે તો એને પ્રમાણે તૈયાર કરજો બીજી વાત તો પ્રશ્નો પૂછવાના બાકી રહી ગયા ઓકે ચલો તો પ્રશ્ન નંબર 1 આખા પાઠમાંથી પૂછું છું આજે આખા પાઠમાંથી કોઈ પણ જગ્યાથી ગમે ત્યાંથી આડાવાડા પ્રશ્નો પૂછું છું ઓકે તો પ્રશ્ન નંબર 1 લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને ખામીને નિવારવા માટે કયા પ્રકારના લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે છે ઓકે નંબર 2 પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ છે બીજો પ્રશ્ન પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ જે હોય એની ખામીનું નિવારણ કરવા માટે એમને કયા પ્રકારના લેન્સના ચશ્મા પહેરાવવામાં આવે છે ઓકે પછી એના પછીનો પ્રશ્ન મારા પરથી જુદા જુદા પ્રશ્નો તમને કહું છું ઓકે તો
મેઘધનુષ છે એ વરસાદની ઋતુમાં તો જોઈ શકાય છે, પરંતુ વરસાદની ઋતુમાં આકાશમાં જોઈ શકાય છે, એની સિવાય બીજી કઈ જગ્યાએ મેઘધનુષને જોઈ શકાય છે? બરાબર ને? આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટમાં આપવાના છે, આમાંથી નથી અન્ય છે, એટલે એ બારે તમે એટલું રિવાઇઝ કરશો. ઓકે ચલો, તો એના જવાબ કોમેન્ટમાં નવા લેક્ચર સાથે નવા ચેપ્ટર સાથે પાછા જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ, થેન્ક યુ વેરી મચ.